એટલે લોકો બેને જે વાત કરી ને એ બરોબર છે કે સામંતશાહી ની વાત કરી એમણે, સામંતશાહી ની, તો એ સામંતશાહી આ બે રાજ્યોમાં આપણને જોવા મળી કે બંનેમાં આરોપીઓને બચાવો ને, આ કેવી સરકાર. જી જી, તેના માટે જરૂર પ્રદર્શન થતા હતા. જાગૃતિને લીધે આ મારે મારે એક પર્સપેક્ટિવ આપવો છે સાહેબ, એને લીધે જ આ થયું છે. મારે એક પર્સપેક્ટિવ આપવું છે કે આસારામ બાપુ જયારે 2013 એમનું પોલિટિકલ પેટ્રોનેજ ઓછું થયું, કારણ કે જે બી રીઝન હશે પોલિટિકલ અંદર અંદર રીઝન રમાતા હોય એટલે એમનું, કારણ કે મેં બી પૈસા આપવાનો ઓછા કરી દીધો, જે બી રીઝન હશે બરોબર, ધેટ કેન બી ઓલસો વન ઓફ ધ રીઝન, એટલે એમના પર ગુનો નોંધવાનું ચાલુ થયું. હવે તમે જોશો, આપણે થોડું કમ્પેર કરીએ રામ રહીમ જોડે, તો રામ રહીમના કેસમાં હરિયાણામાં ખબર છે ને, એનો જયારે વર્ડિક્ટ આવતી ત્યારે કેટલી ગાળપણ ને ત્યાં પોલીસ કેટલી ઢીલી પડી હતી, 144 નું કોઈ અમલ થયું નહીં, ત્યાં ગવર્નમેન્ટ આખી ઢીલી પડી ગઈ હતી, આખી એનો એનો 100 ગાડીનો સ્કેલવકેટ ગયો હતો જયારે રામ રહીમનું વર્ડિક્ટ હતું, ને રામ રહીમે જયારે કોર્ટમાં હાજર થવાનું હતું, કારણ કે એને તે વખતે પોલિટિકલ સપોર્ટ હતો. પણ થેન્ક્સ ટુ જ્યુડિશિયરી, જ્યુડિશિયરીએ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું અને ઉલટી પોલીસ ને ગવર્મેન્ટ પર બૂમા બૂમ કરી અને એની એ બી આપ્યું, શું કહેવાય, સજા બી મોટી અપાઈ અને જોડે જોડે એની એની મિલકતો બી જપ્ત થઈ ગઈ. એટલે આ આટલા સુધી આપણે પહોંચ્યા. આસારામ બાપુની વાત કરી તો હવે એવી આ સત્ય છે કે બીકોઝ એમનું પોલિટિકલ પેટ્રોનેજ કમ થઈ ગયું એટલે આ કેસ આગળ ચાલ્યો. અને તમે અત્યારે જુઓ તો જોધપુરમાં એ લોકોએ 15 દિવસ પહેલાથી પોલીસ ને એડમિનિસ્ટ્રેશનોએ પગલા લેવાના ચાલુ કરી દીધા હતા, તાકિ પેલા અનુયાયીઓ આવીને રહે નહીં, કારણ કે એટલા સુધી કે હોટલો વાળામાં ખાસ એ લોકો ધ્યાન રાખતા હતા કે હોટલમાં અનુયાયી ના ભરાય તો અનુયાયી જઈને લોકોના ઘરે ભરાવા લાગ્યા, તો એવી એ લોકોએ ધ્યાન રાખ્યું. એટલે અગર પોલીટ અગર વિલ છે તો આવા લોકોને આપણે આપણે આપણું આપણું દેશ એ લોકોને સીધા કરી શકે છે. હવે એક બીજી પોઈન્ટ કહેવો તો ખાસ કે જરા તમે ઉનાવ અને આની વાત કરી કઠુઆની, તો એ આપણે તમને ને મને બધાને ખબર છે કે પોલિટિકલ પાર્ટી આપણને બધાને રમાડી રહી છે. અનફોર્ચ્યુનેટ જે બેને કહ્યું કે આ બેનો બેનો લેડીઝ વાળી વોટ બેંક નથી, કારણ કે આપણી લેડીઝ તો શું ભાઈ, આ હસબન્ડ કે તો વોટ આપવાનો, બ્રધર કે તો વોટ આપવાનો, આપણે બહેનોને પોતાનું આપણે જયારે અસ્તિત્વની લડાઈ કરી રહ્યા છે, આપણે જયારે આપણી દીકરીઓની, આમ તો આપણને બહુ પ્રોબ્લેમ છે, આપણી દીકરીઓ માટે બહુ વીક છે, બધી બહેનો કે છે કે હાય મારી દીકરી જાય છે સ્કૂલે તો મને બહુ ડર લાગે છે. અરે બેન, તો તમને ડર લાગે છે તો હવે આપણે પોતે કાલીમા ને આપણે પોતે દુર્ગા બનવાનું છે, આપણા હાથમાં લઈને કેમ લોકો આપણને નચાવે. કોણ નચાવે છે? પોલિટિશિયનો નચાવે છે. કેમ નચાવે છે? કારણ કે એ લોકોને એ લોકોનો ફાયદો કરવો છે, ને યુ નો ધેટ પેની પેટ્રાઇકલ પિતૃત્વ બતાસ નાઈ છે. તો હવે આપણે એવું કેમ ના બતાવી શકીએ કે આપણે બહેનો બી બદલી શકીએ છીએ, આપણે આપણી બહેનોને એટલીસ્ટ આપણી દીકરીઓને આપણી આપણા શું કહેવાય સિસ્ટરોને આપણી વાઈફને આપણે એ લોકોને બચાવી શકીએ છીએ. એટલે આજે હું કહું છું કે સાહેબ હવે આપણે 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 પોતે જ આગવું પડશે, એવું ના વિચારાય કે ભગવાન આઈને બતાવશે આપેલો.